सूरत महानगरपालिका की चूंटणी में वोर्ड नंबर 10 अडाजन पालन इच्छापोर में कांग्रेस द्वारा प्रजा साथ सीधो संपर्क धरावते मजबूत उम्मीदवारों माटे मैदान में उतारवा आ वक्त भाजप माटे कपरो चढ़ाणो साबित थई रह्यो छे। भाजपना गढ़गणात एवं अडाजन विस्तार में पहली वक्त कांग्रेस मैदान में हो देखाई रह्यो छे। कांग्रेस द्वारा उर्मिलाबेन पटेल, कामिनीबेन सुथार, विजयभाई निषाद और सुधीर सिंधे जेवा युवा उत्साही कार्यकर्ताओं ने चूंटणी जंग में उतारता कांग्रेस कार्यकर्ताओं में पण अभूतपूर्व उत्साह जोवा मळी रह्यो छे। कांग्रेसना उम्मीदवारोए तेमना अडाजन गाम सहितना मत विस्तारोमां डोर टू डोर प्रचार अभियान हाथ धर्यु छे, जेमां मतदारो तरफथी तेमने समर्थन आपवानुं आश्वासन आपवामां आव्युं छे। मारुं नाम सुधीर संताराम सिंधे छे। क्या वोर्डमांथी उम्मीदवारी कांग्रेसमां भरी? हुं वोर्ड नंबर 10 अडाजन पाल इच्छापुरमांथी कांग्रेसना उम्मीदवार तरीके उम्मीदवारी नोंधावी छे। आजे कई जग्या पर डोर टू डोर प्रचारमां नीकळ्या छे? आजे अडाजन गाममां अमे डोर टू डोर प्रचार માટે નીકળ્યા છે। અચ્છા, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અડાજન ગામના લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લાગતું નથી કે આટલા વર્ષોથી ભાજપને સત્તા છે। અચ્છા, લાગતું નથી અમને, દરેકે દરેક ઘરમાં સારો એવો આવકાર મળ્યો છે। અચ્છા, લોકો કેમ મત આપે? લોકો જે વિકાસના નામ પર જે ધતિંગો થયા છે અને જે કામો નથી થયા તે મુદ્દાને અમે અગાડી કરીને લોકો પાસે વોટ માંગશું અને અમે આશા રાખીશું કે લોકો અમને એ વિષય પર વોટ આપશે। અચ્છા, જીત્યા પછી શું કરશો? જીત્યા પછી જે પણ વિકાસના કામો અટકી પડ્યા છે એમને અમે પ્રથમ પ્રાયોરિટી આપીને એ કામ કરાવીશું। અને અમારું તો એવું પણ છે કે જો અમારી આખીને આખી પેનલ જીતી તો અમે દર 15 દિવસે એક જનતા દરબાર ભરવા કાર્યક્રમ રાખવાના છે, જેમાં જનતાનો જે પણ અવાજ હશે, જે પણ કામો હશે તેને અમે પૂર્ણ કરવાની બાંયધરી આપીશું અને થતું હોય ત્યાં સુધી અમે પૂર્ણ કરવાની તકેદારી રાખીશું। અને દર અઠવાડિયે મહિનામાં 4 રવિવાર આવે છે, 4 આવે 5 આવે, એટલે દર રવિવારે એક એવો કાર્યક્રમ રાખીશું કે જ્યાં લોકોને એક સોસાયટી પકડી લઈશું કે એક મહોલ્લો પકડી લઈશું અને ત્યાં લોકોને શું સમસ્યા છે એ સમસ્યાને અમે ત્યાં નિવારવાની કોશિશ કરીશું। નહીં થતી હોય તો 2-3 દિવસ પછી પણ એ સમસ્યા અમે નિવારશું। પાણી છે, ગટર છે, વિવિધ વીજળીના સ્ટ્રીટ લાઇટના જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે હલ કરવાની કોશિશ કરીશું। જે હજુ અહીં ભાજપે નથી કર્યું તે અમે કરી બતાવીશું। લોકોના ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નો હલ કરીશું, પછી પાણી હોય, ગટરની સમસ્યા હોય કે સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય એ અમે લોકોના ઘરે ઘરે જઈને એમને પૂછશું અને એનું હલ નિરાકરણ લાવવાની કોશિશ કરીશું। મારું નામ ઉર્મિલાબેન કાનજીભાઈ પટેલ છે, હું વોર્ડ નંબર 10માંથી ઉમેદવારી નોંધાવું છું કોંગ્રેસ પાર્ટી તરફથી, અને જે મળી છે ટિકિટ અમે સાથે મળીને કામો કરીશું। અચ્છા, આજે કઈ જગ્યા પર ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે તમે? અડાજણ ગામમાં અમે આખી ડોર ટુ ડોર કરી છે। અચ્છા, કેવો લોકોનો પ્રતિસાદ છે? લોકોએ શું કહ્યું? ના, અમે પ્રોમિસ આપી છે કે અમે કામ કરીને બતાવીશું અમને તમે જે ડિરેક્ટલી ચૂંટાઈને લાવો। મારું નામ વિજય પ્રતાપ નિષાદ। કઈ જગ્યા પર આજે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળેલા? આજે હું અડાજણ વિસ્તારમાં આવેલ અડાજણ ગામમાં હું ક્યાંય ડોર ટુ ડોર હું ક્યાંય પ્રચાર કરવા નીકળેલો છું। બહુ મને સારી એવી પ્રોત્સાહન મળ્યું છે, લોકો તરફથી પ્રતિસાદ મળ્યું છે અને લોકોએ મારે જે સપોર્ટ કર્યો છે બરાબર, એ હિસાબે હવે આ વખતે એવું લાગતું છે કે ભાજપ જે કર્યું છે પહેલાં જે છેલ્લા 15-20 વર્ષથી તે હિસાબથી લાગે છે કે લોકો કંટાળી ગયેલા છે, ખૂબ જ કંટાળી ગયા છે। એટલે આ વખતે લોકો કે ભાજપથી ત્રાસીને કોંગ્રેસ સાઈડ આવવાનો પ્રયત્ન કરે છે। લોકો અમને ક્યાંય બરાબરનું પૂછે છે કે ઇલેક્શનની તારીખ ક્યાં છે, એમને લોકોને એ બી નહીં ખબર કે અહીંયાના હું ક્યાંય કોણ હતા, પહેલાં કોર્પોરેટર કોણ હતા, પહેલાંના કોર્પોરેટર્સ કોણ હતા, જે પહેલાંના અહીંયા જે વોટિંગ માટે આવતા હતા કોઈ અહીંયા આવતા નહીં। મારું નામ છે કામિની નિમેશભાઈ સુથાર। આજે કઈ જગ્યા પર ડોર ટુ ડોર? હું આજે અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટથી લઈને મોલ્લા વિસ્તાર પૂરેપૂરા એરિયામાં આજે અડાજણ વિસ્તારમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યું છે। અચ્છા, શું લોકોનો કેવો પ્રતિસાદ હતો? લોકોનો એવો પ્રતિસાદ છે કે આજે લોકો કોંગ્રેસનું હાહાકાર કરે છે, જેમ કે અત્યાર સુધીમાં જે ભાજપના કાર્યકર્તા કોણ હતા તેનો ઉપકાર કરે છે કે એ કોણ હતું, હવે તમે કોંગ્રેસમાં આવ્યા છો તો કોંગ્રેસનું સારું કામ કરો એવો અમને અભિનંદન આપ્યું છે કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમને આજે પ્રચાર કરવા માટે આવ્યા છો અને તમને સારા સારા પ્રચાર કરો છો। શું કામગીરીનું લોકોએ કહ્યું? લોકોએ કામગીરીનું કર્યું છે કે અત્યાર સુધીમાં અમને વોટિંગ કાર્ડ પણ અમારી પાસે નથી, અમે કેટલા બધા દોડીએ છીએ તો પણ અમને વોટિંગ કાર્ડ અમને મળતા નથી, તે ઉપરાંત લારી ગલ્લા શાકભાજીવાળા ફળફળાદીવાળા જેઓ કે રોડ પર ઊભા રહે છે એ લોકોને લાયસન્સ નથી મળ્યા,
એ લોકો કહે છે કે અમને ધંધા કરવાનો મોકો નથી મળતો, અમે રસ્તા પર ઉભાડીને ધંધો કરીએ છીએ તો લોકો અમને ભગાડે છે, જેમ કે અત્યાર સુધીમાં ભાજપના કાર્યકર્તા એ લોકોને કોઈ સપોર્ટ નથી કર્યો.